નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત. આજે આપણે ગુજરાતીમાં એકમ 3 એટલે કે અંગ સાધક પ્રત્યયોનો અભ્યાસ કરીશું. આગળના લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો રવાનુકારી શબ્દોની સમજૂતી પ્રાપ્ત કરેલી. આ લેક્ચરની અંદર આપણે અંગ સાધક પ્રત્યયોનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 80 ઉપર અંગ સાધક પ્રત્યયો એ આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, અંગ સાધક પ્રત્યય કોને કહેવાય એનો અર્થ આપણે જોઈએ તો એક શબ્દ પરથી અન્ય શબ્દ બનાવનારા, એક કે બે અક્ષરના પ્રત્યયને વ્યાકરણની ભાષામાં અંગ સાધક પ્રત્યય કહેવામાં આવે છે. એક શબ્દ પરથી અન્ય શબ્દ બનાવનારા, એક કે બે અક્ષરના પ્રત્યયને વ્યાકરણની ભાષામાં અંગ સાધક પ્રત્યય કહેવામાં આવે છે. દાખલા તરીકે હાજર તો ગેરહાજર. વિદ્યાર્થી મિત્રો, હાજર શબ્દની આગળ આપણે ગેર પ્રત્યય લગાવ્યો છે તો હાજરનું વિરોધી ગેરહાજર છે. એ જ રીતે પ્રિય ની આગળ આપણે અપ્રત્યય લગાવ્યો તો અપ્રિય એનું વિરોધી થઈ ગયું. એ જ રીતે સ્વસ્થ ની આગળ અસ્વસ્થ અ લગાડવાથી એનો વિરોધી બની ગયો. હિંસા તો અહિંસા. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે શબ્દની આગળ આવતા આવા પ્રત્યયોને વ્યાકરણની ભાષામાં અંગ સાધક પ્રત્યયો કહેવામાં આવે છે. વિગતવાર આપણે એનો અભ્યાસ કરીએ. તમારા પાઠ્યપુસ્તકમાં એ 80મા પેજ ઉપર આપેલું છે. જુઓ ત્યાં કેટલાક ઉદાહરણ આપેલા છે. પ્રિય તો અપ્રિય, સ્વસ્થ તો અસ્વસ્થ, સજીવ તો નિર્જીવ, હાજર તો ગેરહાજર અને એક તો અનેક. આ પાંચેય શબ્દમાં વિદ્યાર્થી મિત્રો અ, ની, ગેર, અન જેવા પ્રત્યયો શબ્દની આગળ એ લગાડવાને કારણે એક નવો શબ્દ વિરોધી શબ્દના સ્વરૂપમાં એ પ્રાપ્ત એ થાય છે. આમ તો વિદ્યાર્થી મિત્રો, શબ્દના પોતાના વિરોધાર્થી શબ્દ હોય જ છે. દાખલા તરીકે આપણે ચોખ્ખું કહીએ તો ચોખ્ખું નો વિરોધી શબ્દ ગંદુ, ત્યાં આપણે અચોખ્ખું એમ નહીં કહી શકીએ. સાજુ તો અસાજુ નહીં, માંદુ. દરેક શબ્દને પોતાના વિરોધી શબ્દ તો છે જ. તાજુ તો વાસી વગેરે. પણ કેટલીક વાર આપણે એ જ શબ્દની આગળ દરેક શબ્દમાં એ લાગુ નહીં પડે. કેટલીક વખત આપણે કોઈ એક શબ્દની આગળ અન્ય કોઈ એક કે બે અક્ષર જોડી વિરુદ્ધાર્થી શબ્દ એ આપણે બનાવતા હોઈએ છીએ. જેમ આપણે આગળ જોયું એ પ્રમાણે હાજરની આગળ આપણે ગેર પ્રત્યય લગાડ્યો. પ્રત્યયનો કોઈ સ્વતંત્ર અર્થ હોતો નથી, પણ કોઈ શબ્દ સાથે એનું જોડાણ થઈને એક નવો શબ્દ એ પ્રાપ્ત થતો હોય છે. તો હાજર તો ગેરહાજર છે, પ્રિય તો અપ્રિય આગળ અ લગાડવાને કારણે. એક શબ્દ પરથી અન્ય શબ્દ બનાવનારા આવા એક કે બે અક્ષરના પ્રત્યયને આપણે અંગ સાધક પ્રત્યય કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અંગ સાધક પ્રત્યયની આ વ્યાખ્યા, એક શબ્દ પરથી અન્ય શબ્દ બનાવનારા એક કે બે અક્ષરના પ્રત્યયને વ્યાકરણની ભાષામાં અંગ સાધક પ્રત્યય કહેવામાં આવે છે. આવા અંગ સાધક પ્રત્યયથી શું માત્ર વિરોધાર્થી શબ્દ જ બનાવી શકાય એવો પ્રશ્ન આપણને થાય? તો કે ના. તમે ઉપરના ઉદાહરણ પરથી જુઓ તો તેમાં એક શબ્દ જોડ છે. જેમ કે સજીવ તો નિર્જીવ. અહીં તમને ખ્યાલ આવશે કે જીવ શબ્દ
શબ્દને સ જોડતા, જીવ શબ્દની આગળ સ પ્રત્યે જોડતા સજીવ, અને નિર જોડતા નિર્જીવ શબ્દ બન્યો છે. અહીં જીવ સાથે સ લાગ્યો ત્યારે સ સાથેનો સહિતનો અર્થ આપે છે. સજીવ આપણે બોલીએ બરાબર, તો જીવ સહિતનો એવો અર્થ નીકળે. એટલે સજીવ એટલે જીવ સહિતનો, જીવ વાળો, અને નિર એટલે અભાવ સૂચક વિરોધી અર્થ આપે છે. એટલે નિર્જીવનો અર્થ તો કે જીવ વગરનો, જીવ વગરનો હોય એને આપણે નિર્જીવ કહીએ છીએ, જેનામાં જીવ નથી એને આપણે શું કહીએ, નિર્જીવ. આમાં કેટલાક પ્રત્યયોનો અભ્યાસ આપણે આ એકમની અંદર કરવાના છીએ. જેમ કે વિદ્યાર્થી મિત્રો, પારદર્શક તો અપારદર્શક, સ્વસ્થ તો અસ્વસ્થ, સહ્ય તો અસહ્ય, વિશ્વાસ તો અવિશ્વાસ, હિંસા તો અહિંસા, શબ્દની આગળ આ રીતે પ્રત્યયો લગાડીને એનો વિરોધી શબ્દ એ બનતો હોય છે. એ જ રીતે ગમો તો અણગમો, માનીતું તો અણમાનીતું, દીઠું તો અણદીઠું, સમજું તો અણસમજું, અને હક તો અણહક. જો આવા અણ પ્રત્યે લગાડી એનો વિરોધી શબ્દ બને છે. એ જ રીતે હાજર તો ગેરહાજર, કાનૂની તો ગેરકાનૂની, ફાયદો તો ગેરફાયદો, લાભ તો ગેરલાભ, સમજ તો ગેરસમજ. જુઓ એ જ રીતે પેજ નંબર 82 ઉપર કેટલાક આવા અંગસાધક પ્રત્યયના ઉદાહરણ આપવામાં આવેલા છે. જેમ કે માન તો અપમાન, માનની આગળ અપ પ્રત્યય લગાડીને અપમાન શબ્દ બનેલો છે. એ જ રીતે યશ તો અપયશ, યશની આગળ અપ પ્રત્યય લગાડ્યો છે, અપયશ શબ્દ બન્યો. એ જ રીતે લક્ષણ તો અપલક્ષણ, ગુણ તો અવગુણ, આરોહ તો અવરોહ, કૃપા તો અવકૃપા. એ જ રીતે નીચે કોષ્ટકમાં આપેલા છે, આશા તો નિરાશા, ઉત્સાહી તો નિરુત્સાહી, આકાર તો નિરાકાર, પછી નિસ્વાર્થ, નિશેષ, નિસંકોચ. જો એમાં નિહી પ્રત્યય લાગેલો છે. પછી ચલ તો નિશ્ચલ, ચિંતિત તો નિશ્ચિત, ચેતન તો નિશ્ચેતન, કપટ તો નિષ્કપટ, પ્રયોજન તો નિષ્પ્રયોજન. શબ્દની પૂર્વે પહેલા એ લાગતા આવા પ્રત્યયોને અંગ સાધક પ્રત્યય કે પૂર્વ પ્રત્યય પણ આપણે કહી શકીએ. સફળ તો નિષ્ફળ. એ જ રીતે નીચે તમે જુઓ તો સ અને ની વાળા એ પ્રત્યયો, સંચિત તો નિશ્ચિત, સક્રિય તો નિષ્ક્રિય, સજળ તો નિર્જળ, સજીવ તો નિર્જીવ, સાકાર તો નિરાકાર. પછી સુ અને દુ લાગતા હોય એવા પ્રત્યયો, સુલભ દુર્લભ, સબળ દુર્બળ, સુબોધ દુર્બોધ, સુગંધ દુર્ગંધ. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, સત અને દુ પ્રત્યે લાગતા હોય એવા તો સદાચાર દુરાચાર, સજ્જન દુર્જન, સદભાગ્ય તો દુર્ભાગ્ય, પછી સદગુણ તો દુર્ગુણ, સદુપયોગ તો દુરુપયોગ. એ જ રીતે આપણે જોઈએ તો પુત્ર ઉપરથી કુપુત્ર, કુપ્રત્યય લાગેલો છે, ખ્યાત ઉપરથી કુખ્યાત, સુમતિ ઉપરથી કુમતિ, ટેવ ઉપરથી કુટેવ, સંસ્કાર ઉપરથી કુસંસ્કાર. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, બે પ્રત્યય લાગેલો, બે સંખ્યાની વાત નથી, બે પ્રત્યયની વાત છે, શબ્દ છે. આબરૂ ઉપરથી બે આબરૂ,
કાળજી ઉપરથી બે કાળજી, ઈમાન ઉપરથી બે ઈમાન, ઇન્સાન ઉપરથી બે ઇન્સાન, ઈમાન ઉપરથી બે ઈમાન, ઇન્સાફ ઉપરથી બે ઇન્સાફ, અને હોશ ઉપરથી બે હોશ. બરાબર. એ જ રીતે ધર્મ તો અધર્મ, પોત તો સપોત, આબરુ તો બે આબરુ. બરાબર. આ રીતે એ પ્રત્યયો એ લાગતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો પોઈન્ટ જોઈએ તો શબ્દની પાછળ લાગે, આ તો આપણે અત્યાર સુધી જે વાત કરી એ શબ્દની આગળ લાગતા પ્રત્યયોની વાત કરી. હવે શબ્દની પાછળ લાગતા પ્રત્યયો એને શું કહેવામાં આવે? તો કે એને પર પ્રત્યયો કહેવામાં આવે છે. આગળ લાગતા હોય એને ભંગ સાધક કે પૂર્વ પ્રત્યય કહેવામાં આવે. શબ્દની પાછળ લાગતા પ્રત્યયો હોય એને પર પ્રત્યયો કહેવામાં આવે છે. દાખલા તરીકે જંગલ શબ્દ છે, બરાબર, તો જંગલ પ્લસ ઈ ઉપરથી જંગલી શબ્દ બન્યો, તો ઈ છે એ પ્રત્યય છે પણ શબ્દની પાછળ લાગેલો છે, એટલા માટે એને પર પ્રત્યય કહેવામાં આવે છે. એ જ રીતે કાળો શબ્દ ઉપરથી કાળાસ, તો આસ છે એ પર પ્રત્યય છે. પછી પાંદડી શબ્દ છે, બરાબર, તો પાંદ મૂળ શબ્દ પાંદ છે. પછી ડ પ્લસ ઈ પાંદડી, બરાબર, તો એ પર પ્રત્યય છે. બરાબર. આવા કેટલાક પર પ્રત્યયનો આપણે એ અભ્યાસ કરીશું. બરાબર. આવા આ પ્રકારના પ્રત્યયોથી અનેક નવા શબ્દો બની શકે છે, તેથી કહેવાય છે કે આ પ્રત્યયો ભાષાની ફળદ્રુપતા વધારે છે. કેટલાક નવા એ શબ્દોની પ્રાપ્તિ એ આપણને આવા પ્રત્યયો થકી એ થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, કેટલાક આપણે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યયનો એ અભ્યાસ કરીએ તો પેજ નંબર 84 ઉપર જે બે કોષ્ટક આપવામાં આવેલા છે એ કોષ્ટકની અંદર પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યયના ઉદાહરણો દર્શાવવામાં આવેલા છે. કુ, અ, દોષ, નિષ, વી, અ, અણ, ક, વણ, કમ, ગેર, બર, બિન અને બે જેવા પૂર્વ પ્રત્યયોથી બનતા શબ્દોના ઉદાહરણ આપવામાં આવેલા છે. જેમ કે કુ ઉપરથી કુપુત્ર, અ ઉપરથી અવકૃપા, દુષ ઉપરથી દુષ્કર્મ, નિષ ઉપરથી નિષ્ફળ, વી ઉપરથી વિસર્જન, અ ઉપરથી અકંપ, અણ ઉપરથી અણગમો, ક ઉપરથી કજાત, વણ ઉપરથી વણ જોઈતું, કમ ઉપરથી કમજોર, ગેર ઉપરથી ગેરફાયદો, બદ ઉપરથી બદનામ, બિન ઉપરથી બિન આવડત, બે ઉપરથી બે જવાબદાર. જો કોષ્ટકમાં ઘણા બધા ઉદાહરણ આપવામાં આવેલા છે. ત્યાર પછી પર પ્રત્યયના ઉદાહરણો આપણે જોઈએ તો એમાં આસ, આણ, આય, ઈ, ગી, ગીરી, ઈ, ઈ અને ઈક જેવા એ પ્રત્યયો લાગેલા છે. જેમ કે રતાસ, તો રતાસ શબ્દની અંદર આસ પ્રત્યય રહેલો છે પાછળ. પછી લંબાણ, તો લંબાણ શબ્દની અંદર આણ પ્રત્યય રહેલો છે પાછળ. પછી મોટાયો, તો એની અંદર આઈ પ્રત્યય રહેલો છે. પછી ખેતી શબ્દ છે, તેની અંદર ઈ પ્રત્યય રહેલો છે. આ બધા પ્રત્યયો પાછળ લાગેલા છે. પછી બંદગી છે, તો એમાં ગી પ્રત્યય રહેલો છે. પછી કેસરી છે, તો એની અંદર ઈ પ્રત્યય રહેલો છે, કેસર પ્લસ ઈ. પછી જ્ઞાની શબ્દ છે, તો એમાં પણ ઈ પ્રત્યય રહેલો છે, જ્ઞાન પ્લસ ઈ. પછી ધાર્મિક શબ્દ છે, તો એમાં ઈક પ્રત્યય રહેલો છે. એ જ રીતે ભારતીય શબ્દ છે, તો ભારત ઉપરથી ભારતીય એ બન્યું, તો એમાં ઈ પ્રત્યય રહેલો છે. પછી દયાળુ માં આળુ પ્રત્યય રહેલો છે. જાદુગર માં ગર પ્રત્યય રહેલો છે. સમજદાર માં દાર પ્રત્યય
શબ્દની આગળ લાગતા હોય તો એને પૂર્વ પ્રત્યય અંગ સાધક પ્રત્યય એ કહેવામાં આવે છે. એ જ રીતે પાછળ લાગતા કેટલાક શબ્દોમાં લેખ ઉપરથી લેખક એમાં અક પ્રત્યય રહેલો છે, બેઠ ઉપરથી બેઠક એમાં પણ અક પ્રત્યય રહેલો છે, પછી ચડાઈ ચડાઈ એમાં આય પ્રત્યય રહેલો છે, પછી લખાણ તો એમાં આણ પ્રત્યય રહેલો છે, પછી ઘડામણ તો એમાં આમણ પ્રત્યય રહેલો છે, પછી શિખામણ તો એમાં પણ આમણ પ્રત્યય રહેલો છે, શિખ ઉપરથી શિખામણ બન્યું, પછી ભાવટ ભાવટમાં પણ આવટ પ્રત્યય રહેલો છે, ભણતરમાં તર પ્રત્યય રહેલો છે. એ જ રીતે બીજા કેટલાક ઉદાહરણો જોઈએ તો ઢોલક તો ઢોલ પ્લસ ક, ઢોલ પ્લસ ક ઉપરથી ઢોલક શબ્દ બન્યો, એમાં ક પ્રત્યય છે, બરાબર. એ જ રીતે આપણે જોઈએ તો ગામડું, બરાબર, ગામડું શબ્દ છે તો ગામ પ્લસ ડુ, ગામ ઉપરથી ગામડું બન્યું, બરાબર. એ જ રીતે મોર પ્લસ લો, મોરલો, બડદિયો તેમાં ઈય એ પ્રત્યય રહેલો છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો શબ્દની આગળ લાગતા પ્રત્યયોને પ્રત્યય કહેવામાં આવે છે, શબ્દની એ પાછળ લાગતા એ પ્રત્યયોને પર પ્રત્યય કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમારે કેવી રીતે પૂછાય છે, તો શબ્દ આપેલા હોય તો આપેલા શબ્દમાં પૂર્વ પ્રત્યય લાગેલો છે કે પર પ્રત્યય લાગેલો છે એ તમારે શોધવા માટેનું એ પૂછાય છે. હોમવર્કની અંદર આ એકમ 3ની અંદર અંગ સાધક પ્રત્યયોમાં પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યયના જેટલા ઉદાહરણો એ પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવેલા છે કોષ્ટક સહિતના, એ તમામે તમામ ઉદાહરણો બે વિભાગ પાડીને લખવાના, અંગ સાધક પ્રત્યયો પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યયો એ બંનેના ઉદાહરણો અલગ અલગ લખવાના છે વ્યાકરણ બુકની અંદર, એ તમારે આ હોમવર્ક કરવાનું છે. નમસ્કાર, ધન્યવાદ.